શાકળો સોસાયટીઓ લોકો નજર કેદ થયા છે પોલીસ કમિશનર કચેરીમાં પીડિત મહિલાની રજૂઆત મહિલાનો નિર્વસ્ત વિડીયો વાયરલ થવાના કેસમાં સંડોવાયેલા કિશન રાજપૂતને પોલીસ પકડતી નથી સ્પેનના વડાપ્રધાનના પત્ની બેગોનિયા ગોમેઝ વિદ્યાર્થીઓ સાથે ગરબે ગુમ્યા છે પારલ યુનિવર્સિટીમાં મુલાકાતે ગયા અને તે વેળાએ ગરબા રમ્યા છે વર્ષમાં એક જ વાર કાળી ચૌદસના દિવસે યોજાતા મવડીમાં શ્રી ઘંટાકારવીર

ખાવાની ઈચ્છા વ્યક્ત કરતા છેલ્લી ઘડીએ મેનુ બદલાયું છે હવે એક નજર મુખ્ય હેડલાઇન્સ પર ડોમેસ્ટિક પેસેન્જરના ડિપાર્ચરના ત્રણ કલાક પહેલા જવા માટે તાકીદ રાજસ્થાનમાં દેવું ચૂકવતા માતાપિતા પિતા દીકરીઓને પાંચ વર્ષ માટે ભાડે આપે છે ભાજપે ચાર ટિકિટ કાપી છે કોંગ્રેસમાંથી આવેલા બે નેતા તેમજ ફણસવીનના પીએ ને ઉતાર્યા છે સ્પેન અને ભારત મતલબની મનવાર જગત જમાડે ચૂરમા પુરુષોમાં ઓગણીસ મહિલાઓમાં એકવીસ ટુર્નામેન્ટ રેન્ક નક્કી થાય છે ટેનિસમાં અને વર્લ્ડ રેન્કિંગ વચ્ચે અંતર હોય છે આ અંગે જાણવા જેવું વિશ્વ આખું આશા સાથે ભારત તરફ જોઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેસ વડોદરા શહેરની મુલાકાત હતા તે દરમિયાન મોદીજીએ એક નિવેદન આપ્યું છે અને નિવેદન એટલે વિશ્વ આખું આશા સાથે ભારત દેશની સામે જોઈ રહ્યું છે આઠ વર્ષ પૂર્વે દિવાળી બોનસમાં વિવાદ થતા કર્મીએ શેઠને ત્યાં લૂંટ કરવાની ટીપ આપી હતી આજવા રોડ ઉદ્યોગપતિના પરિવારને બંધક બનાવી અગિયાર લાખની લૂંટમાં પાંચને ઝડપી પાડવામાં આવ્યા છે નંદેશ્રીના એમજીવીસીએલ કર્મચારી પર પ્રેમિકાના પતિએ ચાકુ વડે હુમલો કર્યો છે હવે જમ્મુમાં હુમલો સેનાની એમ્બ્યુલન્સ ઉપર ફાયરિંગ જવાની કાર્યવાહીમાં એક આતંકી ઠાર કર્યો છે રામલલાના સ્થાપના બાદ પ્રથમ દિવાળીએ સોના ચાંદીના તારનો પિતાંબર રત્ન જડિત મુંગટ પહેરાવામાં આવશે હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર સ્પેન અને ભારતની મિત્રતાનું ટેક ઓફ થયું છે ટાટા એરબસ એમએસએમઈ ને વેગ આપશે પેડ્રો તરફથી એક નિવેદન સામે આવ્યું છે પહેલી નવેમ્બર બદલાશે છ નિયમ આર્થિક ભારણ પણ વધશે ઇતિહાસ સાક્ષી એ દોસ્તીનો નવો અધ્યાય એલવીપી દીક્ષિતા નામની દીકરી ગઈકાલે અમે જ્યાં રિપોર્ટિંગમાં હતા ગ્રાઉન્ડ રિપોર્ટિંગ હતા ત્યાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે ત્યાં દ્રશ્યો પણ અમે આપને બતાવ્યા દિવાળી પહેલા તારક મહેતાના જેઠાલાલ મોટો ધડાકો કરશે મોદી યુદ્ધને અટકાવી શકે છે ઝાલાન્સ્કી તરફથી આ એક નિવેદન સામે આવ્યું છે રાવપુરા મેઇન રોડ પર કાર ચાલકો બાખડ્યા વડોદરા ફાયર વિભાગના સસ્પેન્ડેડ ફાયર ઓફિસરની સ્પોન્સરશિપ શંકાના દાયરામાં છે નર્મદા ભવન જનસેવા કેન્દ્ર બંધ રહેતા લાંબી કતારો જોવા મળી છે હવે કે ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર વડોદરાની સી ટુ નાઇન ફાઈવ

થયો છે હવે એક નજર સંદેશ મુખ્ય હેડલાઇન્સ પર બીસીઆઈ ના આદેશ બાદ પ્રોવિઝનલ સનદ આપતા છ હજાર વકીલો હવે બાર એક્ઝામ ની એક્ઝામ આપી શકશે સ્પેનના વડાપ્રધાનના પત્ની પારુલ યુનિવર્સિટીમાં વિઝિટ કરી છે અને ત્યાં ગરબે પણ ગુમ્યા છે શક્તિપીઠ પાવાગઢ ખાતે ડુંગર પર માતાજીના મંદિરમાં ચોરીનો પ્રયાસ જરોદ બાયપાસ ચોકડી પાસેથી રૂપિયા છોતેર લાખના વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે પેટ્રોલ પંપના માલિકની ટ્રાન્સપોર્ટ માલિક વહીવટીદાર શહેરમાં ઠેર ઠેર ચક્કાજામ વાહન ચાલકો પણ અટવાયા છે દેશમાં આગામી વર્ષે વસ્તી ગણતરી વડાપ્રધાન મોદીના પ્રયાસોથી વડોદરા પર પુનઃ ફોકસ થઈ રહ્યું છે રાજમાતા કહી રહ્યા છે મોદી અને સાંચેજ ગુજરાતી કડી ખીચડી અને વેજ વાનગીઓનું લંચ લીધું હવે ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ગુજરાતના વડોદરામાં C295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેસ બંને મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરની મુલાકાતે હતા મુલાકાત મજાર્યા ઉદ્ઘાટન કર્યું ત્યારબાદ એલવીપી એટલે કે લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે ભીતિ ભોજન પર માન્યું છે. દક્ષિણ ઝોન ના જશોદાનગર હાથીજણ રોડ પર ડાઇવાઇડર મામલે કોન્ટ્રાક્ટર નિમન માની સામે આવી છે. 3 મહિનાથી રેશન ન લેનાર પર કાર્યવાહી કરવામાં આવશે. ચૂંટણી આયોગે આપેલા રિપોર્ટ સરકાર દ્વારા જાહેર ન કરાતા હાઈકોર્ટે સરકારને નોટિસ કાઢી છે. ભુજ લોહાણા મહાજન દ્વારા સંતશ્રી જલારામ બાપાની 225મી જન્મદિવસની માં બસો પચીસ કિલોનો બુંદીનો લાડુ બનાવાશે કડીના ગલોદરા ગામના ગામમાં નર્મદી કેનાલની બાજુમાં યુજી વિષયના ચાલુ વિસ્તાર કાપી તસ્કરો લઈ ગયા છે વાવ વિધાનસભાના પેટા ચૂંટણીમાં ચકાસણીમાં પંદર ઉમેદવારોના ફોર્મ માની આઠ ફોર્મ રદ થયા છે દિવાળીની ઉજવણી કડીના ઓમકાર સેવા મિશન ટ્રસ્ટ દ્વારા બારસો શ્રમિક અને જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈનું વિતરણ કરવામાં આવશે શાહીનને ચારસો ચાલીસ સોલ્ટનો આંચકો કેપ્ટનશીપ છીનવાય હવે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં પણ ડિમોટ કરવામાં આવ્યા છે